મહીસાગરના ધૈર્યરાજની જેમ હવે અમરેલીના કોડીનાર તાલુકાના વિવાદને પણ ઇલાજ માટે જરૂર છે ગુજરાતની જનતાની સહાયની. આલીધાર ગામના અશોક વાઢેના પુત્ર વિવાદને જન્મના 1.5 મહિનાથી સ્પાઇન મર્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે અને તેના માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. વિવાદનો જન્મ થતા પરિવારમાં ખુશીનો પાર નહોતો, પરંતુ 1.5 મહિના બાદ પરિવારને નાનકડા વિવાદની બીમારીની જાણ થતા જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. અશોકભાઈ જ્યારે મુંબઈમાં નિષ્ણાત તબીબને મળ્યા ત્યારે તેમને ખબર પડી વિવાદની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. પરિવારે ભારે જહેમત સાથે અને સ્થાનિકોની મદદથી 2 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. હજી પરિવારને વિવાદની સારવાર માટે 14 કરોડ રૂપિયાની જરૂર છે. પરિવારે હાલ સ્થાનિક આગેવાનોને સરકાર પાસે વિવાદની સહાય માટે સહાય માંગી છે. વિવાદના સારવાર માટે પરિવાર કોડીનાર છોડીને અમદાવાદ આવી ગયો છે. પુત્રની સારવાર માટે પિતા પોતાનો કામ ધંધો છોડીને અમદાવાદમાં આવ્યા છે. આગામી દિવસોમાં પરિવાર કેન્દ્ર સરકાર પાસે મદદ માંગશે. ધૈર્યની સારવાર માટે જેમ ગુજરાતની જનતા આગળ આવી તેમ જ વિવાદની પણ મદદ કરે તેવી આશા પરિવાર રાખી રહ્યું છે. મારું બાળકનું નામ છે વિવાન. એને અત્યારે 4 મહિનાનો થયો છે. એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી એટલે કે SMA Type 1 નામની બીમારી છે અને આનો ખ્યાલ જ્યારે 1.5 મહિનાનો હતો ત્યારે અમને પગ હલન ચલન ન કરતો એટલે લાગ્યું કે કંઈક બીમારી છે. એટલે અમે ડૉક્ટરને બતાવ્યું અને રાજકોટ ગયા અને ત્યાંથી ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યા અને ચેન્નઈ સેમ્પલ મોકલેલા અને ચેન્નઈથી જે સેમ્પલ આવ્યા એમાંથી અમને જાણવા મળ્યું કે વિવાનને એક SMA ટાઈપની ગંભીર બીમારી છે. કે આ બીમારીનો ફક્ત એક જ ઇલાજ છે. આ બીમારીના ઇલાજ માટે વિદેશથી એક ઇન્જેક્શન મંગાવવું પડે છે અને જેનો ખર્ચ છે 16 કરોડ રૂપિયા, એ પણ ગવર્મેન્ટ ટેક્સ બાદ કરતાં. તો ટેક્સ બાદ કરતાં 16 કરોડ રૂપિયા પણ બહુ જ મુશ્કેલ છે અને ખૂબ જ મોટી રકમ છે. તો આ રકમ ભેગી કરવા માટે અમે તો એકલાથી કે અમારા પરિવારથી પોસિબલ છે નહીં. તો આપ ગુજરાતના અને ભારતભરના તમામ લોકો જો આ રકમને માટે અમને સાથ અને સહયોગ આપે તો આ રકમ પોસિબલ